ભ્રષ્ટાચારની વાયરલ પત્રિકાને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે આવી પત્રિકા પર ધ્યાન ન આપવા અપીલ કરી તેમણે કહ્યું કે ભાજપ પક્ષ નામ ઠામ વગરની પત્રિકા પર બહુ ધ્યાન આપતું નથી જેમની બદનામી થતી હશે એમને ફરિયાદ દાખલ કરવા કહીશું આમાં તો મોકલનાર જે કાર્યકર્તા એક લખ્યું છે કે ભાજપનો કાર્યકર્તા પણ કોઈ પણ કાર્યકર્તાનું નામ સરનામું લખ્યું નથી એટલે આવી બેહુદા કાગળને કોઈએ ધ્યાનમાં રાખવું નહીં એવું મારું માનવું છે અને આટલું બધું વેઇટેજ આપશો તો બીજા લોકોને આનું પ્રોત્સાહન મળશે તો હું એવું માનું છું કે આ વાતમાં કોઈ દમ હોય એવું માનતો નથી અને આવા ખોટા કાગળ પર પાર્ટી ધ્યાન રાખતા પણ નથી ઉદેપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાકુબાજીની ઘટના બાદ મામલો વણસી ગયો શહેરની શાંતિ વ્યવસ્થા બગડી છે અસામાજિક તત્વોએ કેટલીક કારને આગ ચાંપી હતી તોડફોડ પણ કરવામાં આવી શહેરના અનેક વિસ્તારમાં હિંસક ઘટનાઓ સામે આવી છે બજારો મોલ દુકાનોમાં તોડફોડ અને આગ ચંપી થઈ ચેતક હાથીપોલ અને દહેલી ગેટ વિસ્તારમાં તંગદિલી વધી ગઈ છે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ દેખાયું તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ છે જોકે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ ફેલાઈ ગયો રાત્રિ દરમિયાન ગબ્બર એકાવન શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યું બાલારામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચડે છે મંદિરના ચોકીદારે રીંછનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હોવાની પણ ચર્ચા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ પરિવારની લટારનો વીડિયો વાયરલ થયો સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા સિંહ પરિવારનો વીડિયો સામે આવ્યો વનરાજની દોડધામનો વીડિયો વાહનચાલકે કેમેરામાં કેદ કર્યો રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધ્યું છે સિંહોની લટારથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે ત્યારે વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે તો એક તરફ રીંછ દેખાવાની ઘટના પણ સામે આવી રહી છે બીજી તરફ સિંહ પરિવાર પણ રહેણાંક વિસ્તારમાં દેખાઈ રહ્યા છે બે અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો અંબાજીમાં રીંછ દેખાયો અને અમરેલીમાં સિંહ પરિવારની લટાર રહેણાંક વિસ્તારમાં જોવા મળી બંને તસવીરોથી સ્થાનિક લોકો છે એ ભયમાં આવી ગયા છે

તો કારના કાચ તોડી દોઢ લાખની ચોરી થઈ તસ્કરો સીસીટીવીમાં પણ જોઈ શકાય છે સીસીટીવીના આધારે પોલીસે હવે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે બે અલગ અલગ તસવીરો તસ્કરોએ કેવી રીતે તરખાટ મચાવ્યો છે બે તસવીરોમાં જોઈ શકાય છે એક તરફ મિત્રની દુકાનમાં ચોરી કરનાર જે ચોર છે એ પણ કેમેરામાં કેદ થયો તો બીજી તરફ અંકલેશ્વરમાં તમે જોઈ શકો છો કે અહીંયા કારનો કાચ તોડીને તસ્કરો ચોરી કરી રહ્યા છે સુરતના દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવેલા અફઘાની ચરસ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ હાથ ધરી પાછલા એક અઠવાડિયામાં મળેલા ચરસની કુલ કિંમત છ કરોડની આસપાસ છે ત્યારે દરિયાકિનારે ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું સુરત પોલીસ એટીએસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે આ ચરસને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે ગત વર્ષે ઓગણીસ કરોડનું ચરસ મળી આવ્યું હતું ચાલુ વર્ષમાં છ કરોડનું ચરસ મળ્યું છે ચરસના પેકેટમાં પાણી ન જાય એટલે

અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળે છે અત્યારે જો એ ફેસલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આ ગાની ચરસના તો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ન જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે સોજીની ટીમ કરી રહી છે પશ્ચિમ બંગાળમાં તબીબ સાથી બળાત્કાર બાદ હત્યાની ઘટના બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળ પર રહેવાનો નિર્ણય કર્યો છે આવતીકાલે સવારે છ વાગ્યાથી તબીબોની હડતાળ શરૂ થશે અઢાર ઓગસ્ટે સાંજે છ વાગ્યા સુધી કામથી અળગા રહેશે તબીબોએ સવારે એક રેલીનું આયોજન પણ કર્યું તો સાંજે કેન્ડલ માર્ચ કરશે જેમાં જુનિયર તબીબોની સાથે સિનિયર તબીબો પણ હાજર રહેશે એ એમ એ દ્વારા તબીબોની સુરક્ષાને લઈ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ કરી છે જ્યાં આગળ તમે જાઓ છો તમારા સ્વાસ્થ્યને સારું કરવા માટે અને તબીબો તમારા સ્વાસ્થ્યની રક્ષા કરતા હોય છે તો જો અમારી જ રક્ષા તમે ના આપી શકતા હો તો પછી અમે હંડ્રેડ પર્સન્ટ તમને નહીં આપી શકીએ આજે જ્યારે પણ કોઈ તબીબ કામ કરતું હોય અને એને પોતાની જ સુરક્ષાનો ડર હોય તો એ સો ટકા એનું મન તમારા નિદાનમાં કે તમારી ચિકિત્સામાં આપી જ ના શકે તો એ તબીબ ને તો નુકસાન છે જ પણ એની સાથે એ જેટલા પેશન્ટોને જોઈ રહ્યું છે એ પેશન્ટોને પણ નુકસાન છે એટલે જો આપણે એક સેફ એક સુરક્ષિત વાતાવરણ ના પ્રદાન કરી શકીએ તો આપણે તબીબો પાસે બીજું તમે સમાજ શું એક્સપેક્ટ કરી શકો છો દરેક ડોક્ટર્સ જે એલોપેથિક ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેઓ તેમની ઓપીડી અને પ્રોસીજર્સ જેવા કે સર્જિકલ પ્લાન પ્રોસીજર્સ હોય તેઓથી અડગા રહેશે દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે સાથે સાથે અમે કાલે ડોક્ટરો આની સાથે અગાઉના તમારા કાર્યક્રમો પ્રમાણે સવારે એક એક રેલીનું આયોજન કરેલું છે વોક જે અમે આ ગાંધીજીના સ્ટેચ્યુ સુધી જઈશું અમદાવાદ મેડિકલ એસોસિએશનથી શરૂ કરીને લગભગ પાંચસો થી સાતસો ડોક્ટરો તેમાં જોડાશે અને સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે જેમાં જુનિયર ડોક્ટર્સોની સાથે અમે લોકો બધા સિનિયર જોડાઈ અને એક હ્યુમન ચેન્જ રચી અને કેન્ડલ માર્ચનું એક આયોજન કરેલું છે તબીબો એક દિવસની હડતાળ પર ઉતરવાના છે અને જુનિયર્સ તબીબો કેન્ડલ માર્ચ પણ કાઢશે અને સાંજે સિનિયર ડોક્ટરો પણ તેમની સાથે જોડાશે પશ્ચિમ બંગાળમાં મહિલા ડોકટર સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે મૌન રેલી યોજાઈ ભાજપ મહિલા મોરચાએ અમદાવાદ શહેરના લાલ દરવાજાથી મૌન રેલી યોજી મૌન કેન્ડલ માર્ચ યોજીને ન્યાયની માંગણી કરી મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું બહેનો કાર્યકર્તાઓ શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ રેલીમાં જોડાઈ હોસ્પિટલ હોય કે એની હોસ્ટેલ હોય કે કોઈ સેમિનાર રૂમ હોય આ કશું જ સુરક્ષિત નથી એટલે આના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ અને કર્ણાવતી મહાનગર મહિલા મોરચાએ આજે મૂક રેલી અને વિરોધ વ્યક્ત કર્યો છે જ્યાં સુધી એ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારા અલગ અલગ કાર્યક્રમો કરતા રહીશું જૂની પેન્શન યોજના મુદ્દે ગાંધીનગરમાં દેખાવો થઈ રહ્યા છે પ્રાથમિક શિક્ષકોના આજે ધરણા સત્યાગ્રહ છાવણી પર ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો શિક્ષકો અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને ફરીથી અમલમાં લાવવાના મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાંબા સમયથી લડત ચલાવે છે શિક્ષકોનું કહેવું છે કે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો વાયદો કરેલો પરંતુ આ અંગેનું ઓફિશિયલ જીઆર હજુ સુધી જાહેર નથી થયો આ મુદ્દે મહાસંઘે અનેકવાર સરકાર સામે રજૂઆત કરી સફળતા મળી નથી અગાઉ ઉત્તરપ્રદેશમાં બે હજાર પાંચ પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાને ફરી અમલમાં લાવવા જીઆરની ઘોષણા કરવામાં આવી હતી જેના આધારે ગુજરાતમાં પણ આ પ્રશ્ન ફરીથી ઉઠ્યો છે સરકારે ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની જાહેરાત કરેલી છે બે હાજર પાંચ પછીનું બંધ કરેલું છે પણ બે હાજર પાંચ પહેલાના જે લોકો જે લેવાપાત્ર છે એના માટે સરકારે જાહેરાત કરેલી છે કે એમને ઓપીએસ આપવામાં આવશે પણ આજ સુધી એનો કોઈ ઠરાવ કરવામાં નથી આવ્યો ખાલી મૌખિક રજૂઆતો અને મૌખિક રજૂઆતોના આધારે એમણે હા કરેલી છે પણ આજ સુધી ઠરાવ નથી થયો તો આજે ઠરાવ માટે અમે અહીંયા ભેગા થયા છીએ બે હાજર ઓગણીસ થી જયારે સંગઠનની માન્યતા મળી છે ત્યારથી આ લડત બે હાજર પાંચ પહેલા ને બે હાજર પાંચ પછી બે હાજર પાંચ પહેલા માટેની જો બાવીસ ની અંદર જે ઠરાવ થયેલો છે ઠરાવની વાત છે છે એ ઠરાવ ઠરાવ નથી એટલે માટેનો તો આજે ચોક્કસ થવો જોઈએ અમારી સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહિલા દેશભક્તિ ગીત ગાઈ રહ્યા હતા તે સમયે જ તેમને હુમલો આવ્યો અને ગીત ગાતા હાર્ટ એટેક આવતા આરતીબેન રાઠોડ મોત નીપજ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો આઘાતમાં આવી ગયા તસવીરોમાં જોઈ શકાય છે ભુજમાં મહિલાને ગાતા ગાતા સ્ટેજ પર જ ત્યાં ખુરશી પર જ તેમણે હાર્ટ એટેક આવી ગયો વૃક્ષ મિત્ર સંસ્થાનો આ કાર્યક્રમ હતો જ્યાં મહિલાને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મૃત્યુ પામ્યા દેશભક્તિના ગીત ગાતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો શ્રાવણ માસમાં તમામ શિવભક્તો દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન બની ગયા છે શિવભક્તોમાં શ્રાવણ માસનું મહત્વ વધારે હોય છે ત્યારે ગોધરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગોધરા શહેરના લાલબાગ મંદિરથી લઈ શહેરા મરડેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા ગંગા નર્મદા અને યમુના નદીના જળ સાથે યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા શહેરા ખાતેના સ્વયંભુ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જળ અર્પણ કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી શિવજીના દર્શન કર્યા હોય તેવી બે વર્ષથી આયોજન ખાતેથી કરવામાં આવે છે ગુજરાત મંદિર જે સ્વયંભુ શિવલિંગ છે